सभी तमाम पदाधिकारियों अंजार तालुका नगर पालिका तमाम आगेवान शालाना आचार्य मित्रों पुलिस मित्रों पत्रकार मित्रों विविध स्कूल विद्यार्थी गुटकाओ तथा अंजारना तमाम नागरिकों आजना आतंकमा स्वतंत्र पर्वनी खूब खूब हार्दिक दिल की शुभेच्छाओं पाठू छू। अपने आज आ राष्ट्रीय पर्व की उजवनी करवा एकता थी जाए स्वतंत्र दिन की उजवनी आप सब जाए मित्रों एकलाय वीर शहीदों सपूतों ने रक्त थकी बलिदान थकी अपने आजादी आपी है पोता प्राण की आहुति आपने पोता परिवार की चिंता कर परिवार की चिंता कर अपने जे आजादी अपाई है ये आजादी अपने अत्यारे खुले हवा में अपने आज श्वास ले रहा है। आज ये तमाम वीर शहीदों ने अपने श्रद्धांजलि आपवानो तथा आ तेवर थकी याद करने एक अवसर मुझे प्राप्त थे तरह आ तमाम शहीदों कदाचित उपस्थित नहीं हो परंतु अपना तिरंगा ने आकाश में शांति लहरा तो जोईने अचूक लोग ज्यां हे ये आनंद की लागण अनुभवता हे। मित्रों अपने तो आजादी तैयार होनी है अपने हमें जे अपने आजादी मिली है साचा अर्थ में जतन करवा આપણો ભારત દેશ છે એ આપ સૌ જાણો છો વિવિધ ધર્મના લોકોથી વસેલો ભારત દેશ છે ભારત દેશ એક બિન સાંપ્રદાયિક દેશ ગણાય છે વિવિધ ધર્મના લોકો સપોઝ કે હિન્દુ ધર્મના લોકો હોય તો એ પોતાના તહેવાર દિવાળી મુસલમાન ભાઈ હોય તો પોતાના તહેવાર ઈદ એમ દરેક ધર્મના લોકો પોતાના ધાર્મિક તહેવારો ખૂબ જ પરંપરાગત રીતે રીતિ રિવાજ મુજબ ઉજવતા જ હોય છે અને આ તહેવારો દેશભરમાં તમામ ધર્મના લોકો ખૂબ જ ઊંડા દેશભાવની લાગણીથી વર્ષોથી ઉજવે છે। આપ સૌની જે અહીંયા હાજરી છે એનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે। મિત્રો રાષ્ટ્રીય તહેવારો આપણને આપણા એકતાને અખંડિતતાને જાળવવા માટે ખૂબ જ જરૂરી છે। આપણે દેશ રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ આપણે આપણી આઝાદીનું જતન કરવા માટે દેશની એકતા અખંડિતતા માટે આ તહેવારો ઉજવવા જોઈએ અને ખૂબ સારી રીતે આપણે ઉજવી રહ્યા છીએ। આઝાદી મળ્યા પછી પણ ઘણી બધી વિપત્તિઓ આપત્તિઓ આપણી સમક્ષ આવતી હોય છે। અત્યારના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ હાલના પરિપ્રેક્ષ્યમાં તો આપણે સૌ જાણીએ છીએ કે વરસાદ ખેંચાઈ ગયો છે અછતની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। આજે આપણે સૌ ભેગા થયા છે ભગવાનને પ્રાર્થના કરીએ કે હજુ પણ વરસાદ વરસે મેઘરાજા આપણી પર મહેરબાન થાય અને આપણે કુદરતી આપત્તિમાંથી બહાર આવીએ। કહેવાનો આશય મિત્રો એટલો જ છે કે આ રાષ્ટ્રીય તહેવારો થકી જ આપણે એક થઈ અને આ બધી કુદરતી આપત્તિઓ કે અન્ય જે સમસ્યાઓ આપણા દેશની જે સમસ્યાઓ છે એની સામે લડવાનું એક થઈને આપણને જજુમવાનું યોગદાન પૂરું પાડે છે એ આપણા રાષ્ટ્રીય તહેવારો છે। વધુ ન કહેતા એટલું જરૂર કહીશ કે ભાઈ આપણે જે આપણી આઝાદી મળી છે એને સતત જાળવી રાખવાની છે। આપણે આપણો ભારત દેશ એક પ્રગતિના પંથે વિકાસના પંથે સતત આગળ વધે અને દુનિયાભરમાં આપણા ભારત દેશનું નામ સતત રોશન રહે એ માટે આપણે સૌએ તમામે સતત પ્રયત્નશીલ રહેવું પડશે એ જ છે હું મારી વિરામ આપું છું। જય હિન્દ જય ભારત ભારત માતા કી જય।